कोरोना काल में बढ़ते संक्रमण को हवा देती ये तस्वीरें आज सुबह बड़ौदा में नजर आई। बड़ौदा में एयरपोर्ट सर्कल के पास आए खोड़ियार नगर में आस्था के नाम पर हजारों की संख्या में नागरिक एकजुट हुए। ना ही मास्क और ना ही सोशल डिस्टेंसिंग। माता जी के अखंड दिए के नाम पे कोरोना के विषाणु को आज बड़ी संख्या में नागरिकों का साथ मिला। जैसे ही हजारों की संख्या में एकत्रित नागरिकों की जानकारी पुलिस को मिली, प्रशासन तुरंत हरकत में आया। वारसिया पुलिस ने मौके पर पहुंचकर इस आस्था के नाम पे धार्मिक कार्यक्रम के जरिए कोरोना का खतरा बढ़ाने वाले 50 आयोजकों को हिरासत में ले लिया, जिसके बाद उन पे पैंडेमिक एक्ट और जाहिरनामा भंग की कानूनी कार्यवाही शुरू की गई है। इस महामारी के समय में जब पूरी दुनिया इसका खामियाजा भुगत रही है, तब आस्था के नाम पर कोरोना संक्रमण का जो विस्तार हुआ है आज, ये बड़ौदा के लिए बड़ी चिंता का सबब है। छोकरी ने माता लागे ली तो इन्हें ओढ़ावा माटे मेहसाणा थी बोलायेला अने बोलाईने एमने जे विधि थती थी ए विधि करीने लोकोने वाळीने चाणसमां लईने गया था। हवे तई जईने एमना मंदिरमां मूकशे अने एमनो जे नियत थतो छे ए करशे साहेब। पेलाने पब्लिक हती साहेब, ने आजूबाजूना पब्लिको हता, भरवाल लोको रहे छे, आ बाजू वाघरी लोकनो 100-150 घरनो मेलो छे, पण મેલ્લાના માણસો તો જોવા તો લાગવાના ને સાહેબ, એટલે બીજા કોઈ ફાલતુ માણસ 50-60 માણસ આવેલા છે, 6 જણને લાવે છે અમને। પોલીસ વાળા તો એમનું રખે છે કાર્ય, બરોબર છે કે તમારે નિવેદન આપવાનું છે તો તમે નિવેદન આપીને આવતા રહેજો। માતાજીના પ્રસંગના લીધે કેમ શાના માટે રાખેલો આ પ્રસંગ? છોકરીના ઘરે તકલીફ થતી હતી, દુઃખ થતું હતું, એમને ઘરવાળા ગુજરી ગયા હતા, એટલે આ છોકરી ડરને મારી કે ભાઈ મારા છોકરાઓને બીજાને નાના મોટા છોકરાઓને એ માતાજી કંઈ કરશે તો એના કરતાં મેં જે પૈસો ખર્ચો થાય એ કરીને મેં છોકરીને માતાજીના વાળામાં। ખોડિયારનગર વિસ્તારમાં માતાજી તેડવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। સવારે 5 વાગ્યાની આસપાસ લોકો ભેગા થયેલા, આ બાબતની પોલીસને જાણ થતાં ત્વરિત ગતિથી પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી કાર્યક્રમ અધવચ્ચેથી જ રોકી અને લોકોને વિખેરી નાખવામાં આવેલ તથા મુખ્ય આયોજકો હતો એમ જે હતા એમને સ્થળ પરથી અટકાયત કરવામાં આવેલી। હાલમાં પણ આ કાર્યક્રમ સાથે સંકળાયેલા લોકોની અટકાયત કરવાની અને તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવાની તજવીજ ચાલુ છે। અત્યાર સુધીમાં કુલ 50 લોકોની અટકાયત કરી દેવામાં આવેલ છે અને આમાં વધુ અટકાયત કરી અને એક દાખલારૂપ કાયદેસર કાર્યવાહી થાય એ માટે પોલીસ પ્રતિબદ્ધ છે। ઘરઘરાવ કાર્યક્રમ હતો અને એ બાબતમાં જે માતાજી તેડવાની વિધિ છે, વિસ્તાર પણ એ પ્રકારનો છે કે કોઈ પણ ઘટના હોય તો હજારોની સંખ્યામાં લોકો 5 મિનિટમાં 10 મિનિટમાં ભેગા થઈ શકે છે, જેથી આ બાબતની જ્યારે પણ પોલીસને જાણ થઈ ત્વરિત ગતિથી એક્શન લેવામાં આવે। જાહેરનામા ભંગ તેમજ પેન્ડેમિક એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને એ ગુનાના અનુસંધાને આરોપીઓની અટકાયત કરી ધરપકડ કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે છે।